વલસાડ નજીકથી પસાર થતા અતુલ હાઈવે રોડ ઉપર મોડી રાત્રે અજાણ્યા વાહનને અડફટે ચડેલી કદાવર દીપડીનું મોત નીપજ્યું હતું. અતુલ હાઈવે ફર્સ્ટ ગેટ પાસે રાત્રિના અરસામાં અજાણ્યા વાહનની અડફટે 4 વર્ષ વયની કદાવર દીપડીનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક અતુલ ખાતે આવી પહોંચી દીપડીના મૃતદેહનો કબજો લઈ ચણવાઈના વન વિભાગના ડેપો ખાતે લઈ ગયા હતા. જોકે અતુલ હાઈવે રોડના ભરચક વસ્તીવાળા વિસ્તારમાં દીપડા દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. મારું નામ શ્રીમતી પી આઈ પટેલ, રાઉન્ડ RFO વલસાડ. અને આજ રોજ રાત્રિના સુમારે સ્થાનિક લોકોના ટેલિફોન જાણ થયેલ કે અતુલ ફર્સ્ટ ગેટ પાસે દીપડીનું ડેથ થયેલું છે એક્સિડન્ટના કારણે. તો અમે સ્ટાફ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલ. તો સ્થળ ઉપર જોવા મળેલ કે પારડીથી સુરત જતા હાઈવે રોડ ઉપર દીપડી ફિમેલ આશરે 3 થી 4 વર્ષની જણાવેલી છે, એનું ડેડ બોડી મળી આવેલ છે. એ ડેડ બોડીને અમો સ્ટાફ કર્મચારીઓએ પોતાના કબજામાં લીધેલ છે. હાલમાં વન જેટના ચણવાઈ ખાતે લાવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એક વર્ષ પહેલા પણ આ જ રીતે આ જ લોકેશન ઉપર એક દીપડાનું મોત થયું હતું. હા, બીજી વખતનું કારણ શું છે? બાજુમાં જ જંગલ, આપણું ફોરેસ્ટ પણ આવેલું છે અને અહીંયા દીપડાઓના ઘણા વસવાટની પણ ફરિયાદ પણ આવે છે. અમે અવનવા પાંજરા બી મૂકીએ છીએ એટલે કે અહીંયા સ્થાનિક દીપડાઓ ઘણા બધા છે અને દીપડાઓ રોડ ક્રોસ કરતા હોય રાત્રિના સમય દરમિયાન તો કંઈ વાહનોના અડફેટમાં આવી જાય એવું કંઈ છે.